वंस अगेन वेलकम टू एवरीवन। लास्ट लेक्चर में आपणे ऑर्गेनिक केमिस्ट्री में पॉलीपेप्टाइड बनावा माटेनी सामान्य पद्धति जोई। आजे आपणे पॉलीपेप्टाइड में एमिनो एसिड नो क्रम नक्की करवानी पद्धति जोईए। तो आपणे पॉलीपेप्टाइड नी संश्लेषण माटेनी जे पद्धति जोई फिशर अने बर्गमेन नी पद्धति, ये जो आपणे थोड़ू जोई लईए तो एमां शुं कर्युं हतुं तो के फिशर अने बर्गमेन नामना जे वैज्ञानिको हता एमणे पोतानी रीते शुं कर्युं हतुं के एमिनो एसिडमांथी पॉलीपेप्टाइड बनाव्युं। तो बे एमिनो एसिड हता तो एमां एक एमिनो एसिडने रक्षक करता समूह वडे एनुं रक्षण करी लीधुं अने बीजो एमिनो एसिड दाखल करी ने पाणीनो अणु दूर थई अने पेप्टाइड बॉन्ड बनाव्यो। એટલે બે એમિનો એસિડ વચ્ચે શેની રચના કરી હતી તો કે પેપ્ટાઇડ બોન્ડ ક્રિએટ કર્યો હતો। તો એ જ મેથડ આપણે જે છે એની વિરુદ્ધ પ્રક્રિયા જોવાની છે, એટલે કે પોલીપેપ્ટાઇડ જે છે એ પોલીપેપ્ટાઇડનું જળ વિભાજન કરી અને એક એક એમિનો એસિડ આપણે શું કરવાનો છે તો કે અલગ કરવાનો છે, બરાબર। એટલે શું કહે છે પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની पद्धति। तो तमारा सिलेबस में चार पद्धति छे, माइकल सेंजर मेथड, इडमान मेथड, क्लर्क अने कोहन मेथड अने रिडक्शन मेथड। आ चार पद्धति तमारा सिलेबस में छे पॉलीपेप्टाइड में एमिनो एसिडनो क्रम नक्की करवानी पद्धति। तो आपणे जोईए के पॉलीपेप्टाइड में एमिनो एसिडनो क्रम नक्की करवा माटे कई रीते जोईए रिएक्शन, तो के आ पॉलीपेप्टाइड चेन छे, बराबर। पॉलीपेप्टाइड चेन छे, अहीं तमने एक स्ट्रक्चर बताई छे NH2CH2COOH, एटले के एक एमिनो एसिड ग्लाइसिन, बराबर। शू छे ग्लाइसिन, तो आपणे शू करवानुं छे पॉलीपेप्टाइडमां एमिनो एसिडनो क्रम नक्की करवानो। तो के आ एक एमिनो एसिड, आ बीजो एमिनो एसिड, आ त्रीजो एमिनो एसिड ने आ चौथो एमिनो एसिड, बराबर। तो एक पछी एक एमिनो एसिडनो क्रम नक्की करवानो छे। तो ए आपणे समझीए, पहेला तमने फरी थोड़ू कही दऊं के एमिनो एसिडनुं जे बंधारण छे एनी अंदर NH2CH2COOH, एटले के एक क्रियाशील समूह COOH अने बीजो क्रियाशील समूह NH2 आवेला छे। एमिनो एसिडमां बे क्रियाशील समूह आवेला छे NH2 अने COOH। तो આપણે જે પોલીપેપ્ટાઇડની અંદર એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાનો છે એ બંને સાઈડથી થાય, એક તો NH2 છેડા પાસેથી થાય અને બીજું COOH છેડા પાસેથી પણ થાય। પોલીપેપ્ટાઇડ ચેઇન આખી હોય તો એનો એક છેડો હશે, એની અંદર કયું ફંક્શનલ ગ્રુપ એક છેડે આવેલું હશે NH2, અને બીજા છેડે કયું ફંક્શનલ ગ્રુપ આવેલું હશે COOH। તો બંને બાજુથી શું નક્કી કરવાનું છે આપણે, તો કે એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાનો છે। ક્રમ નક્કી કરવા માટે આપણે શું કરવાનું છે, તો કે અહીંયાથી જળ વિભાજન, જે પેપ્ટાઇડ બોન્ડ આપણે બનાવ્યો હતો NH2, એક એમિનો એસિડનો NH2 ગ્રુપ અને બીજા એમિનો એસિડના COOH ગ્રુપ વચ્ચે જે આપણે શું બનાવ્યું હતું, તો કે પેપ્ટાઇડ બોન્ડ બનાવ્યું હતું, એને આપણે શું કરવાનો છે, બ્રેક કરવાનો છે। બ્રેક કરવાનો છે એટલે કે તોડવાનો છે, જળ વિભાજન કરવાનું છે, બરાબર। શું થશે જળ વિભાજન કરશો એટલે, તો કે પાણીનો અણુ અંદર શું થઈ જશે, ઉમેરાઈ જશે, બરાબર। તો આ જે એમિનો એસિડનો NH2 ગ્રુપ અને COOH ગ્રુપ છે, તો એનો જે NH2 ગ્રુપ છે એને આપણે N ટર્મિનલ કહેવાનો છે, અને COOH ગ્રુપ જે છે એને આપણે શું કહેવાનું છે, C ટર્મિનલ। N ટર્મિનલ અને C ટર્મિનલ, NH2 છેડાને N ટર્મિનલ, નાઇટ્રોજન આવેલો છે એટલે એને N ટર્મિનલ, અને COOH સમૂહ છે કાર્બન આવેલો છે એટલે એને C ટર્મિનલ, બરાબર। તો પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરવા માટેની ચાર પદ્ધતિ તમારા સિલેબસમાં જે છે, બરાબર, આ ચાર પદ્ધતિ જે છે એમાંથી પહેલી બે પદ્ધતિ જે છે એ કઈ છે, તો કે પોલીપેપ્ટાઇડમાં NH2 છેડા આગળથી ક્રમ નક્કી કરવાની પદ્ધતિ,
અને આ જે બે પદ્ધતિ છે ક્લર્ક અને કુહન મેથડ અને રિડક્શન મેથડ એ કેવી છે તો કે પોલીપેપ્ટાઇડના જે COOH ગ્રુપ એટલે કે સી ટર્મિનલ જે આવેલો છે એ COOH છેડા પરથી એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ. ફરી એક વખત કહી દઉં કે જે પહેલી બે પદ્ધતિ છે માઇકલ સેન્જર અને ઇડમાન પદ્ધતિ એ શું છે તો કે એન ટર્મિનલ પાસેથી એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ, અને ક્લર્ક કુહન અને રિડક્શન મેથડ બે પદ્ધતિ જે છે એ કેવી છે તો કે પોલીપેપ્ટાઇડની અંદર COOH સમૂહ આવેલો છે એટલે કે સી ટર્મિનલ જે સાઈડ આવેલો છે એ બાજુથી એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ. આ NH2 છેડા આગળથી અને આ COOH એટલે કે આ એન ટર્મિનલ સાઈડથી અને આ સી ટર્મિનલ સાઈડથી. ફરી એક વખત જોઈ લો એન ટર્મિનલ કોને કહેવાય તો કે એમિનો એસિડમાં જે NH2 ગ્રુપ આવેલું છે એને એન ટર્મિનલ કહેવાય, અને COOH ગ્રુપ જ્યાં આવેલું છે એને શું કહેવાય, સી ટર્મિનલ કહેવાય. તો આપણે શું કરવાનું છે તો કે જે આ પોલીપેપ્ટાઇડ ચેઇન જે છે એની અંદર આવેલો પેપ્ટાઇડ બોન્ડ, પેપ્ટાઇડ બોન્ડને શું કરવાનો છે, બ્રેક કરવાનો છે. બ્રેક કરશો એટલે શું થશે તો કે કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, એક વેલેન્સી કોની ખાલી થશે, નાઇટ્રોજનની. હવે તમે જ્યારે જળ વિભાજન કરશો એટલે શું થશે તો કે H અને OH અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જાય તો અહીંયા H જોડાઈ જાય અને અહીંયા કોણ જોડાઈ જાય, OH જોડાઈ જાય. તો આ જે H જોડાશે એટલે અહીંયા શેની રચના થઈ જશે, NH2 ગ્રુપની, અને અહીંયા OH જોડાઈ જશે એટલે ફરી વખત શું મળી જશે તો કે COOH એટલે કે કાર્બોક્સિલિક ગ્રુપ તમને કેવું મળી જશે, ફરી વખત મળી જશે. હવે તમે જુઓ અહીંયાથી બોન્ડ બ્રેક થઈ ગયો, અહીંયા OH આવી ગયો, તો આખું શું બની ગયું, એક એમિનો એસિડ બની ગયું. NH2 આ NH2 CHR અને COOH એટલે કે એક એમિનો એસિડ કેવું થઈ ગયું, છૂટું પડી ગયું. શેમાંથી છૂટું પડી ગયું તો કે જે આ પોલીપેપ્ટાઇડ ચેઇન જે છે એમાંથી જ્યારે તમે જળ વિભાજન કર્યું એટલે શું થયું તો કે અહીંયાથી બોન્ડ બ્રેક થઈ ગયો અને એક એમિનો એસિડ કેવો થઈ ગયો, છૂટો પડી ગયો. એટલે આપણે NH2 છેડા આગળથી શું કર્યું તો કે એનું જળ વિભાજન કર્યું. NH2 છેડા આગળથી એનું જળ વિભાજન કરો, આ કયો છેડો થશે NH2 છેડો એટલે કે એન ટર્મિનલ થશે. એટલે આપણે અહીંયાથી જળ વિભાજન કરશું તો આ એન ટર્મિનલ સાઈડથી એક એમિનો એસિડ કેવું થઈ જશે, છૂટું પડી જશે. જો તમે COOH ગ્રુપ સાઈડથી જળ વિભાજન કરશો તો આ પેપ્ટાઇડ બોન્ડ બ્રેક થશે, આ પેપ્ટાઇડ બોન્ડ બ્રેક થશે તો અહીંયા OH થઈ જશે અને અહીંયા H. તો COOH છેડા આગળથી એક એમિનો એસિડ આખો કેવો થઈ જશે, છૂટો પડી જશે. એટલે આપણે આવું એક COOH સાઈડથી પદ્ધતિ, COOH સમૂહ બાજુથી પણ આપણે જળ વિભાજન કરશું અને NH2 છેડા આગળથી પણ શું કરશું, જળ વિભાજન કરશું. તો પહેલી બે પદ્ધતિ જે છે એ કેવી છે તો કે NH2 એન ટર્મિનલ સાઈડથી જળ વિભાજન, અને પછીની બે પદ્ધતિ જે છે COOH ગ્રુપ સાઈડથી એટલે કે COOH ગ્રુપ બાજુથી એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ. હવે આપણે જોઈએ ફર્સ્ટ માઇકલ સેન્જર પદ્ધતિ. તો તમને ફરી વખત કહું, કે આવું શા માટે જરૂરી બન્યું કે પોલીપેપ્ટાઇડનું તમારે એમિનો એસિડનો ક્રમ નક્કી કરવો છે, તો કે આ નક્કી કરવાથી શું ફાયદો થશે કે એમિનો એસિડનો ક્રમ નક્કી કર્યો, ચલો એક એમિનો એસિડ છૂટું પાડ્યું, બીજું છૂટું પાડ્યું, ત્રીજું છૂટું પાડ્યું, પણ એનાથી ફાયદો શું થશે એમ તો કે જે પોલીપેપ્ટાઇડ ચેઇન જે છે, આખી પોલીપેપ્ટાઇડ ચેઇન છે એની અંદર કયા કયા એમિનો એસિડ જોડાયેલા છે. માનો કે આ ગ્લાઇસિન છે, એલેનાઇન છે, ફિનાઇલ એલેનાઇન છે, પછી ઘણા બધા એમિનો એસિડ, બરાબર, વેલિન છે, વેલેરિક એસિડ, એ બધા જ એમિનો એસિડ જે જોડાયેલા છે, બરાબર, એ કયા કયા એમિનો એસિડ છે એટલે કે એમિનો એસિડનો પ્રકાર નક્કી કરી શકાય છે. શેના દ્વારા તો કે પોલીપેપ્ટાઇડ ચેઇન જે છે એનું તમે શું કરશો, એમિનો એસિડનો ક્રમ નક્કી કરશો તો એના દ્વારા શું ફાયદો થશે તો કે એની અંદર કયા કયા એમિનો એસિડ આવેલા છે એ જાણી શકાશે. જો અહીંયાથી બોન્ડ બ્રેક થઈ ગયો અને આ જે છે એ ગ્લાઇસિન છે, માનો કે NH2 CH2 COOH જે મળ્યું તમને એ શું છે, ગ્લાઇસિન, તો આપણે જે છે એના દ્વારા
एक एमिनो एसिड जल विभाजन करो और एमिनो एसिड मिलो एना द्वारा आप शू जा सकूँ कि क्यों एमिनो एसिड मिलो ये जाकूँ। बीजू शेनी आपने जाण थे तो कि एमिनो एसिडनी संख्या जाणी शकाय। हवे मानो कि आ पॉलीपेप्टाइड चेन छे एनी अंदर केटला पेप्टाइड बॉन्ड आवेला छे एक बे अने त्रण एटले कि एनी अंदर केटला एमिनो एसिड चार एमिनो एसिड आवेला छे बराबर। तो जो तमे आनु जोड़ विभाजन करशो एक पछी एक पेप्टाइड बॉन्ड ब्रेक करीने तो तमने केटला तो कि चार एमिनो एसिड मळशे एटले कि एना द्वारा शुं जाणी शकाय शकाय छे तो कि एमिनो एसिडनी संख्या केटली छे ते नक्की करी शकाय छे बराबर। एटले कि आनी जरूर शा माटे पड़ी तो कि एनी अंदर आवेला एमिनो एसिड जे छे एमिनो एसिडनो क्रम नक्की करी शकाय अने साथ क्रम नक्की करवाथी एमिनो एसिडनो प्रकार अने एमिनो एसिडनी संख्या जाणी शकाय बराबर। एटले पेपर क्रोमेटोग्राफी अने आयन विनिमय क्रोमेटोग्राफी छे तमारे त्यारे जे क्रोमेटोग्राफी लगभग तमे भणी गया हशो फिजिकल केमिस्ट्रीनी अंदर के क्रोमेटोग्राफी द्वारा शू थाय तो कि एमिनो एसिड जे छे एमिनो एसिडनो प्रकार नक्की करी शकाय। पेपर क्रोमेटोग्राफी जे छे घणी बधी क्रोमेटोग्राफी आवे बराबर थीन लेयर क्रोमेटोग्राफी पेपर क्रोमेटोग्राफी आयन विनिमय क्रोमेटोग्राफी એમાંથી જે પેપર ક્રોમેટોગ્રાફી જે છે એના દ્વારા શું નક્કી કરી શકાય છે તો કે એમિનો એસિડ કયા પ્રકારનો એમિનો એસિડ આવેલો છે એ આપણે જાણી શકાય અને આયન વિનિમય ક્રોમેટોગ્રાફી પદ્ધતિ જે છે એના દ્વારા શું નક્કી કરી શકાય તો કે એમિનો એસિડની સંખ્યા નક્કી કરી શકાય બરાબર। તો પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની જરૂર શા માટે પડી તો કે પોલીપેપ્ટાઇડ ચેનની અંદર કેટલા એમિનો એસિડ આવેલા છે અને એની કયા કયા એમિનો એસિડ આવેલા છે એ જાણવા માટે થઈ અને શું કર્યું તો કે પોલીપેપ્ટાઇડનું જળ વિભાજન કર્યું અને એની અંદર એમિનો એસિડનો ક્રમ નક્કી કર્યો। તો આપણે જોઈએ ફર્સ્ટ રિએક્શન માઇકલ સેન્જર પદ્ધતિ। હવે માઇકલ સેન્જર પદ્ધતિ બરાબર તો તમને માઇકલ સેન્જર નામ ઉપરથી ખબર પડી જાય કે આ કોઈક વૈજ્ઞાનિકનું નામ છે માઇકલ બરાબર। માઇકલ સેન્જર આપણે જે ચાર મેથડ જોવાની છે માઇકલ સેન્જર ઇડમાન ક્લર્ક કુહન અને રિડક્શન મેથડ બરાબર। તો તમે જોશો તો આપણે આની પહેલાં જોયું હતું કે પોલીપેપ્ટાઇડ બનાવવા માટેની સામાન્ય પદ્ધતિ હતી એમાં ફિશર અને બર્ગમેનની પદ્ધતિ હતી। તો મોટાભાગની ઓર્ગેનિક રિએક્શન જે છે એનું નામ શેના ઉપરથી પડ્યું હોય તો કે એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી પડ્યું હોય અને કાં તો તમને કઈ પ્રોડક્ટ મળે છે એના ઉપરથી નિપજ તમને શું મળે છે એના ઉપરથી પ્રક્રિયાનું નામ પડ્યું હોય અથવા તો એની અંદર કયો પ્રક્રિયક વપરાય છે એના ઉપરથી પ્રક્રિયાનું નામ પડ્યું હોય બરાબર। તો આપણી જે આ મેથડ છે એમાં બધી જુઓ તો માઇકલ સેન્જર પ્રક્રિયા એટલે કે માઇકલ નામના જે સાયન્ટિસ્ટે આ પદ્ધતિ કરી હશે એટલે એને કેવી કીધી માઇકલ પ્રક્રિયા। ઇડમાન ક્લર્ક કુહન ફિશર બર્ગમેન આ બધી જ રિએક્શન જે છે એ કેવી રિએક્શન થશે નેમ રિએક્શન છે અને નેમ એનું શેના ઉપરથી પડ્યું તો કે જે વૈજ્ઞાનિકે એની પદ્ધતિ બનાવી પદ્ધતિ કરી રિએક્શન કરી એના ઉપરથી રિએક્શનનું નામ પડ્યું બરાબર। તો આપણે આજે ફર્સ્ટ જોઈએ માઇકલ સેન્જર પ્રક્રિયા। તો માઇકલ સેન્જર પ્રક્રિયા જે છે એણે શું કહ્યું બધી રિએક્શન સેમ જ હશે બધામાં તમારે શું કરવાનું હશે જળ વિભાજન કરી અને પેપ્ટાઇડ બોન્ડને બ્રેક કરવાનો અને પેપ્ટાઇડ બોન્ડ બ્રેક થાય એટલે એની અંદરથી એક એમિનો એસિડ કેવો થાય છૂટો પડે। મેઇન આપણો સિદ્ધાંત શું છે રિએક્શનનો તો કે જળ વિભાજન કરવાનું પાણીનું અણુ અંદર ઉમેરાય પેપ્ટાઇડ બોન્ડ શું થશે બ્રેક થશે। પણ આ ચાર પદ્ધતિ અલગ અલગ પદ્ધતિ જે છે એમાં માઇકલ સેન્જર જુદા જુદા વૈજ્ઞાનિકોએ શું કર્યું તો કે જુદો જુદો પ્રક્રિયક લઈ લીધો શેના માટે તો કે જળ વિભાજન કરવું છે એના માટે પહેલાં NH2 ગ્રુપને અથવા તો COOH ગ્રુપને આપણે કીધું કાં તો N ટર્મિનલ સાઇડથી રિએક્શન થશે અને કાશેની સાઇડથી થશે COOH ગ્રુપ સાઇડથી એટલે કે C ટર્મિનલ બાજુથી રિએક્શન થશે। તો જો તમારે N ટર્મિનલ સાઇડથી રિએક્શન કરવી હોય તો NH2 ગ્રુપને કેવો કરવો પડશે એક્ટિવ કરવો પડશે એના માટે થઈ અને એણે શું લઈ લીધું તો કે 1-fluoro-2-4-dinitrobenzene બરાબર। માઇકલ નામના વૈજ્ઞાનિકે આનો યુઝ કર્યો એટલે એણે થોડીક
एनी रीते रिएक्शन करी पछी एना पछी ईडमान पद्धति छे तो एने थोड़ुक अलग प्रक्रियकनो उपयोग कर्यो एटले एने अलग मेथड नुं नाम आपी दीधुं। एवी ज रीते COOH ग्रुप साइड थी जे आपणे प्रक्रिया नक्की एमिनो एसिडनो क्रम नक्की करशुं एमां पण एवी ज रीते, पण मेन तमारे रिएक्शन में शुं थशे तो के पेप्टाइड बॉन्ड जे छे શું થશે બ્રેક થશે। આ જે પેપ્ટાઇડ બોન્ડ એક, આ પેપ્ટાઇડ બોન્ડ બે, એ પેપ્ટાઇડ બોન્ડ શું થશે ત્યાંથી બ્રેક થશે, બ્રેક થઈ અને શું બનશે તો કે પાણીનો અણુ H2O નો અણુ અંદર ઉમેરાશે, જળ વિભાજન પ્રક્રિયા થશે અને એક બાજુ COOH ગ્રુપ અને એક બાજુ NH2 ગ્રુપ શું થઈ જશે આવી જશે બરાબર। આપણે જ્યારે પોલીપેપ્ટાઇડ બનાવ્યો હતો ત્યારે શું થતું હતું તો કે પાણીનો અણુ રિમૂવ થતો હતો, NH2 છેડા આગળથી હાઇડ્રોજન અને COOH સમૂહ બાજુથી OH, H2O પાણીનો અણુ શું થતો હતો રિમૂવ થતો હતો। આ પ્રક્રિયાની અંદર આપણે જળ વિભાજન કરશું એટલે પાણીનો અણુ શું થઈ જશે અંદર ઉમેરાઈ જશે બરાબર। તો આપણે જોઈએ માઇકલ સેન્જર પ્રક્રિયા। હવે માઇકલ સેન્જર પ્રક્રિયા જે છે એ શું છે તો કે આ પદ્ધતિમાં 1 ફ્લોરો, પહેલા કાર્બન ઉપર ફ્લોરિન એટલે કે 1 ફ્લોરો, 2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન, ફ્લોરિનથી ગણો એટલે આ 2, 3 અને આ 4, એક નાઇટ્રોજન ગ્રુપ અને આ બીજું નાઇટ્રોજન ગ્રુપ એટલે ડાયનાઇટ્રોબેન્ઝીન, 1 ફ્લોરો 2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન એ લીધું। એની રિએક્શન શેની સાથે તો કે પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ સાથે બરાબર, અથવા તો તમે એને પેપ્ટાઇડ ચેઇન કહો અથવા તો પોલીપેપ્ટાઇડ કહો। તો આ પેપ્ટાઇડ જે છે પેપ્ટાઇડ ચેઇન એટલે કે પોલીપેપ્ટાઇડ સાથે શું કર્યું તો કે એણે 1-ફ્લોરો-2,4-ડાયનાઇટ્રોબેન્ઝીનની રિએક્શન કરાવી, શેની હાજરીમાં તો કે સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3ની હાજરીમાં શું કર્યું તો કે પ્રક્રિયા કરાવી। જ્યારે રિએક્શન થશે ત્યારે શું થશે, અહીંયાથી ફ્લોરિન, NH2 ગ્રુપ સાઇડથી હાઇડ્રોજન, HF કેવું થઈ જશે રિમૂવ થઈ જશે, હાઇડ્રોજન ફ્લોરાઇડ, HF કેવું થઈ જશે રિમૂવ થઈ જશે, અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી ફ્લોરિન અને અહીંયાથી હાઇડ્રોજન શું થઈ જશે HF સ્વરૂપે રિમૂવ થઈ જશે। શેની હાજરીમાં રિએક્શન કરવાની છે, સોડિયમ બાયકાર્બોનેટની હાજરીમાં। જ્યારે તમે રિએક્શન કરશો અહીંયાથી ફ્લોરિન રિમૂવ થશે, અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થશે, નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થશે, અહીંયાના કાર્બનની એક વેલેન્સી ખાલી થશે એટલે બંને વચ્ચે શું બની જશે સિંગલ બોન્ડ બની જશે એટલે કે સંકલન પ્રક્રિયા થશે અને બંને વચ્ચે બોન્ડ બની જશે। જુઓ અહીંયા કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે શું બની ગયો બોન્ડ બની ગયો બરાબર। એટલે જે આ પેપ્ટાઇડ ચેઇન એટલે કે પોલીપેપ્ટાઇડ જે છે એનો એક NH2 છેડો છે એ કોના સાથે જોડાઈ ગયો તો કે 1-ફ્લોરો-2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન સાથે જોડાઈ ગયો અને હાઇડ્રોજન ફ્લોરાઇડ કેવું થઈ ગયું રિમૂવ થઈ ગયું। હવે જે તમને આ મધ્યવર્તી સંયોજન જે મળ્યું એ જે છે એનું નામ ડાયનાઇટ્રોફિનાઇલ વ્યુત્પન્ન, શેનું તો કે પોલીપેપ્ટાઇડનું। આ મધ્યવર્તી સંયોજન છે એનું નામ તમારે જો કેવું હોય તો આ તો એક તો પોલીપેપ્ટાઇડ છે અને પોલીપેપ્ટાઇડનો વ્યુત્પન્ન પણ શેનો 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ અથવા તો બેન્ઝીન કયો 2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન નો પેપ્ટાઇડ વ્યુત્પન્ન બરાબર એની રચના કરે છે। એ જે બન્યું એનું તમારે શું કરવાનું છે આગળ જળ વિભાજન। જ્યારે તમે જળ વિભાજન કરશો એટલે શું થશે તો કે પેપ્ટાઇડ બોન્ડ જે છે COOH પેપ્ટાઇડ બોન્ડ જે છે એ શું થઈ જશે બ્રેક થઈ જશે, પેપ્ટાઇડ બોન્ડ અહીંયાથી બ્રેક થઈ જશે, જળ વિભાજન કરશો એટલે પાણીનો અણુ શું થઈ જશે અંદર ઉમેરાઈ જશે, ક્યાં અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જાય, પાણીનો અણુ ક્યાં તો કે જ્યાં CO છે ત્યાં શું જોડાઈ જશે OH અને જ્યાં NH2 છેડો છે ત્યાં શું જોડાઈ જશે H એટલે જ્યારે જળ વિભાજન કરશો એટલે પેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડ ચેઇન છે એમાંથી એક એમિનો એસિડ જે છે એ કોના દ્વારા તો કે 2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન દ્વારા રિમૂવ થઈ જશે અને જે બીજી આખી ચેઇન છે પોલીપેપ્ટાઇડ ચેઇન એ કેવી થઈ જશે દૂર થઈ જશે બરાબર। ફરી વખત જુઓ શું કહે છે તો કે આ જે વ્યુત્પન્ન મળ્યું તમને બરાબર, આ વ્યુત્પન્ન જે તમને મળ્યું એનું તમે જળ વિભાજન કરશો તો જળ વિભાજન કરવાથી અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે, અહીંયા OH જોડાશે
અને અહીંયા શું જોડાઈ જશે એચ, એટલે જ્યારે તમે જળ વિભાજન કરશો એટલે તમને એક પેપ્ટાઇડ ચેઇન રિમૂવ થઈ જશે અને એક એમિનો એસિડ કોના દ્વારા, તો કે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ રિંગ દ્વારા એક NH2 ગ્રુપ કેવો થઈ જશે, રિમૂવ થઈ જશે. હવે જે તમને આ સંયોજન મળ્યું એનું તમારે શું કરવાનું છે, તો કે અહીંયા ફરી વખત તમારે આ જે છે તો તમને પેપ્ટાઇડ ચેઇન તો મળી ગઈ, એમ એનું ફરી વખત તમારે શેની સાથે, તો કે 1,4-ડાયનાઇટ્રોબેન્ઝીન સાથે રિએક્શન કરશો, પાછો પેપ્ટાઇડ બોન્ડ બ્રેક થશે, પાછો એક એમિનો એસિડ મળશે. ફરી વખત તમે એનું પાછી આની સાથે રિએક્શન કરશો એટલે ફરીવાર એક એક એમિનો એસિડ કેવા થતા જશે, રિમૂવ થતા જશે, બરાબર. એટલે જ્યારે તમે એક એમિનો એસિડ રિમૂવ થયો એટલે કે જ્યારે 2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન સાથે એક એમિનો એસિડ જોડાઈ ગયું એને આપણે શું કરવું પડશે, રિમૂવ કરવો પડશે. તો એને શું કરશું, તો કે એની HF સાથે પ્રક્રિયા કરશો એટલે ફરી વખત અહીંયા ફ્લોરિન જોડાઈ જશે અને અહીંયા કોણ જોડાઈ જશે, હાઇડ્રોજન જોડાઈ જશે. એટલે એક એમિનો એસિડ રિમૂવ જે થયો એ આપણે શું કરી શકીએ, કયો છે એનો પ્રકાર નક્કી કરી શકીએ. શેના દ્વારા, તો કે પેપર ક્રોમેટોગ્રાફી દ્વારા. પેપર ક્રોમેટોગ્રાફી જે છે આ તમને મળ્યું હોય એમિનો એસિડ એનું તમારે સોલ્યુશન બનાવવાનું અને જે એનું તમે ડ્રોપ મૂકો અને રનિંગ થાય એના ઉપરથી તમારે તમે નક્કી કરી શકો કે એમિનો એસિડ કયો છે અને એનું નામ શું છે, બરાબર, એ નક્કી કરી શકો. અને જે તમને પ્રક્રિયામાં તમે પહેલાં યુઝ કર્યો તો 1,4-ડાયનાઇટ્રોબેન્ઝીન એ પ્રક્રિયાના અંતે તમને કેવો મળશે, પાછો મળશે. અને જે આ પેપ્ટાઇડ ચેઇન છે એમાં એક પછી એક એમિનો એસિડને આપણે શું કરતા જઈએ, જળ વિભાજન દ્વારા દૂર કરતા જઈએ. એટલે આપણને ખ્યાલ આવે કે એની અંદર કેટલા એમિનો એસિડ છે અને કયા કયા છે, કયા કયા એમિનો એસિડ આવેલા છે એ આપણે શું કરી શકીએ, નક્કી કરી શકીએ. એક વખત જોઈ લો 1,4-ડાયનાઇટ્રોબેન્ઝીન એની રિએક્શન આપણે શેની સાથે કરી, પેપ્ટાઇડ ચેઇન અથવા તો પોલીપેપ્ટાઇડ સાથે કરી. એટલે પોલીપેપ્ટાઇડ સાથે રિએક્શન કરશો એટલે બોન્ડ બ્રેક થઈ જશે, પેપ્ટાઇડ બોન્ડ બ્રેક થઈ જશે અને એક એક એમિનો એસિડ કેવા થઈ જશે, છૂટા પડી જશે, બરાબર. તો રિએક્શનનો મેઇન હેતુ શું છે, તો કે જળ વિભાજન, બરાબર. શું છે, જળ વિભાજન. જળ વિભાજન કરો, પાણીનો અણુ ઉમેરાય અને પેપ્ટાઇડ બોન્ડ કેવો થાય, બ્રેક થાય. રિએક્શન જોઈ લ્યો એક વખત. હવે આપણે જોઈએ એના પછીની ઇડમાન પદ્ધતિ, બરાબર. ઇડમાન પદ્ધતિ, ઇડમાન પદ્ધતિ શું કહે છે, તો કે સેમ તમે માઇકલ સેન્જર રિએક્શનની અંદર જોયું, બરાબર, એવી જ રિએક્શન ફિનાઇલ આઇસોથાયોસાઇનેટનો યુઝ કરવાનો છે તમારે. શેનો, ફિનાઇલ એટલે કે બેન્ઝીન રિંગ, એની સાથે નાઇટ્રોજન, ડબલ બોન્ડ કાર્બન, ડબલ બોન્ડ સલ્ફર, ફિનાઇલ આઇસોથાયોસાઇનેટ, બરાબર, એનો તમારે યુઝ કરવાનો છે. NH2 છે, પોલીપેપ્ટાઇડ ચેઇન છે, પોલીપેપ્ટાઇડ ચેઇનની તમે, અથવા તો એને પોલીપેપ્ટાઇડ કહો, બરાબર. પોલીપેપ્ટાઇડ સાથે એની રિએક્શન કરશો ફિનાઇલ આઇસોથાયોસાઇનેટનો, એટલે શું થશે, તો કે પોલીપેપ્ટાઇડનો જે N ટર્મિનલ એટલે કે NH2 ગ્રુપ જે બાજુ આવેલો છે એ કયો છેડો થશે, N ટર્મિનલ થશે. એટલે N ટર્મિનલ સાઇડથી શું થશે, પ્રક્રિયા થશે. N ટર્મિનલ સાઇડથી પ્રક્રિયા થઈ અને શું થશે, તો કે અહીંયાથી યોગશીલ પ્રક્રિયા થશે. ઓલામાં આપણે સંકલન પ્રક્રિયા કરી હતી, આની અંદર શું થશે, યોગશીલ પ્રક્રિયા થશે. હવે યોગશીલ પ્રક્રિયા એટલે શું, આપણને ખ્યાલ હોવો જોઈએ. તમે જ્યારે સેમેસ્ટર 1ની અંદર આપણે રિએક્શન, સેમેસ્ટર 2માં જ્યારે આપણે રિએક્શન ભણતા હતા ત્યારે મેં તમને કીધું હતું ઓર્ગેનિક રિએક્શનની અંદર કે યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય, બરાબર. તો જો આપણે શોર્ટમાં યાદ રાખવું હોય તો પાઇ બોન્ડ બ્રેક થાય અને અણુ ઉમેરાય, અથવા તો અણુ અથવા તો પરમાણુ ઉમેરાય, તો એને શું કહેવાય, યોગશીલ પ્રક્રિયા કહેવાય, બરાબર. પાઇ બોન્ડ જે છે નાઇટ્રોજન અને કાર્બન વચ્ચેનો પાઇ બોન્ડ એ કેવો થશે, એક બ્રેક થશે અને ત્યાં શું ઉમેરાશે, અણુ અથવા તો પરમાણુ ઉમેરાય. તો એવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય, યોગશીલ પ્રક્રિયા. તો આ ઇડમાન પદ્ધતિની અંદર પોલીપેપ્ટાઇડ ચેઇન જે છે એની રિએક્શન આપણે શેની સાથે, ફિનાઇલ આઇસોથાયોસાઇનેટ સાથે યોગશીલ પ્રક્રિયા કરાવવાની છે. એટલે યોગશીલ પ્રક્રિયા કરશો એટલે ફિનાઇલ આઇસોથાયોસાઇનેટમાં જે અહીંયા રેડ કલરથી મેં તમને બતાવેલો છે પાઇ બોન્ડ,
અને બ્લુ કલરથી જે છે એ કેવો સિગ્મા બોન્ડ, ડબલ બોન્ડ હોય તો એમાં એક પાઇ બોન્ડ હોય એ કેવો હોય સિગ્મા બોન્ડ, તો પાઇ બોન્ડ બ્રેક થશે અને એક નાઇટ્રોજનની વેલેન્સી ખાલી થશે, એક વેલેન્સી કોની ખાલી થશે કાર્બનની, તો નાઇટ્રોજનની વેલેન્સી ખાલી થશે ત્યાં શું જોડાઈ જશે હાઇડ્રોજન, ક્યાંથી હાઇડ્રોજન રિમૂવ થશે તો કે જે પેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડની જે NH2 એટલે કે N ટર્મિનલ છે એમાં નાઇટ્રોજન પાસે રહેલો હાઇડ્રોજન ક્યાં શિફ્ટ થશે તો કે જ્યાં ડબલ બોન્ડ બ્રેક થશે એના નાઇટ્રોજન પાસે, બરાબર. કઈ રીતે? જુઓ આ બોન્ડ બ્રેક થયો, અહીંયા નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થઈને હાઇડ્રોજન જોડાઈ ગયો અને નાઇટ્રોજનની અહીંયા એક વેલેન્સી કેવી થઈ ગઈ ખાલી થઈ ગઈ, નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થઈ એટલે બંને વચ્ચે કેવો બોન્ડ બની ગયો તો કે કાર્બન, અહીંયા કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ એટલે નાઇટ્રોજન જોડાઈ ગયો, અહીંયા નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થઈ, આ ડબલ બોન્ડ જે છે N ડબલ બોન્ડ C, N ડબલ બોન્ડ C જે છે એમાંથી એક સિગ્મા બોન્ડ હોય અને એક કેવો હોય પાઇ બોન્ડ હોય, તો જે પાઇ બોન્ડ છે એ પાઇ બોન્ડ કેવો થશે તો કે બ્રેક થશે, પાઇ બોન્ડ બ્રેક થશે એટલે એક વેલેન્સી કાર્બનની ખાલી થશે અને એક વેલેન્સી કોની ખાલી થશે નાઇટ્રોજનની. હવે નાઇટ્રોજનની જે વેલેન્સી ખાલી થશે ત્યાં NH2 જે છે એનો એક હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાઈ જશે એટલે નાઇટ્રોજનની ત્રણ વેલેન્સી કેવી થઈ જશે પૂરી થઈ જશે. હવે આ જે કાર્બન જે છે એની એક વેલેન્સી કેવી છે હજી ખાલી છે, એ શું કરશે તો કે કાર્બન જે છે આ નાઇટ્રોજનનો એક હાઇડ્રોજન રિમૂવ થયો, આ નાઇટ્રોજનનો એક હાઇડ્રોજન રિમૂવ થયો એટલે નાઇટ્રોજનની એક વેલેન્સી કેવી થઈ ખાલી થઈ, એટલે નાઇટ્રોજન કોના સાથે જોડાઈ જશે કાર્બન સાથે. જુઓ કઈ રીતે? તો કે અહીંયા જે નાઇટ્રોજન પાસે એક હાઇડ્રોજન આવી ગયો, આ કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ ત્યાં કોણ જોડાઈ ગયું તો કે આખી પોલીપેપ્ટાઇડ ચેઇન એટલે કે NH2નો N ટર્મિનલ જે છે કોની સાથે જોડાઈ ગયો, ફિનાઇલ આઇસોથાયોસાયનેટ સાથે શું થઈ ગયું જોડાઈ ગયું, એટલે આખી પોલીપેપ્ટાઇડ ચેઇન જે છે એ કોના દ્વારા જોડાઈ ગઈ તો કે ફિનાઇલ આઇસોથાયોસાયનેટ દ્વારા જોડાઈ ગઈ. હવે જે તમને સંયોજન મળ્યું એનું નામ થશે ફિનાઇલ આઇસોથાયોકાર્બોમેટ, ફિનાઇલ થાયોકાર્બોમેટ, સોરી ફિનાઇલ થાયોકાર્બોમેટ એટલે કે PTC વ્યુત્પન્ન. શું કહે છે? PTCનું ફૂલ ફોર્મ ફિનાઇલ થાયોકાર્બોમાઇડ, ફિનાઇલ થાયોકાર્બોમાઇડ. કોનું નામ થશે તો કે જે આ ફિનાઇલ આઇસોથાયોસાયનેટ અને પોલીપેપ્ટાઇડ ચેઇન જે જોડાઈ ગઈ એનું નામ છે ફિનાઇલ થાયોકાર્બોમાઇડનો વ્યુત્પન્ન, બરાબર. એ જે તમને સંયોજન મળશે એનું હવે તમારે શું કરવાનું છે? જળ વિભાજન. જળ વિભાજન કરશો એટલે શું થશે તો કે જળ વિભાજન કરશો એટલે પેપ્ટાઇડ બોન્ડ કેવો થઈ જશે? બ્રેક થઈ જશે. હવે આપણે જોઈએ ક્યાંથી પેપ્ટાઇડ બોન્ડ બ્રેક થશે, શેની હાજરીમાં રિએક્શન કરવાની છે? ટ્રાયફ્લોરો એસિટિક એસિડ. હવે તમને ખબર છે એસિટિક એસિડ એટલે કે CH3COOH એટલે કે એસિટિક એસિડ, પણ ટ્રાયફ્લોરો એસિટિક એસિડ એટલે શું તો કે આ કાર્બન પર રહેલા ત્રણ હાઇડ્રોજન જે છે એ ત્રણ હાઇડ્રોજન રિમૂવ થઈ જાય અને ત્યાં ત્રણ ફ્લોરિન ગ્રુપ જોડાઈ જાય તો એને શું કહેવાય? ટ્રાયફ્લોરો એસિટિક એસિડ. ટ્રાયફ્લોરો એસિટિક એસિડ જે છે એની હાજરીમાં આપણે શું કરવાની છે? રિએક્શન CF3COOH એટલે કે ટ્રાયફ્લોરો એસિટિક એસિડ એની સાથે જ્યારે તમે રિએક્શન કરશો એટલે શું થશે? જળ વિભાજન થશે, પેપ્ટાઇડ બોન્ડ શું થઈ જશે? બ્રેક થઈ જશે. પણ એ જ્યારે તમે ટ્રાયફ્લોરો એસિટિક એસિડ સાથે જ્યારે રિએક્શન કરશો બરાબર ત્યારે શું થશે તો કે અહીંયા રહેલો નાઇટ્રોજન, અહીંયા જે મેં તમને બ્લેક કલરથી બતાવેલો છે C ડબલ બોન્ડ S જે છે એમાં એક કેવો હશે? પાઇ બોન્ડ હશે. એક કેવો હશે? સિગ્મા બોન્ડ હશે. એટલે પાઇ બોન્ડ કેવો થઈ જશે? ત્યાંથી બ્રેક થઈ જશે. એક જે તમને અહીંયા દેખાય છે ડાર્ક કલરથી મેં બતાવેલો છે પાઇ બોન્ડ, એ કેવો થઈ જશે? બ્રેક થઈ જશે. એ બ્રેક થશે એટલે એક વેલેન્સી કાર્બનની C ડબલ બોન્ડ S છે, એક બોન્ડ બ્રેક થાય તો એક વેલેન્સી કાર્બનની અને એક વેલેન્સી કોની? સલ્ફરની. કેવી થશે? ખાલી થશે, બરાબર. સલ્ફરની જે વેલેન્સી ખાલી થશે
बराबर सल्फर नी वेलेंसी खाली थशे ने कोण जोड़ाई जशे तो कि जारे तमे जल विभाजन करशो एटले जल विभाजन करशो एटले अहींयाथी बॉन्ड केवो थई जशे ब्रेक थई जशे वच्चे एक एमिनो एसिड आवी जशे जुओ अहींयाथी बॉन्ड ब्रेक थशे अहींया शुं आवी जशे जल विभाजन थशे एटले ओएच अहींया शुं आवी जशे एच એટલે કે અહીંયા એચ આવી જશે અને અહીંયા શું આવી જશે ઓએચ એટલે આ જે બનશે એનએચ સીએચ આર સીઓ ઓએચ બનશે એટલે કે છેડાના કાર્બન છેડા જે સી ડબલ બોન્ડ ઓ હતો અહીંયા શું થઈ જશે સીઓ ઓએચ થઈ જશે બરાબર એટલે જ્યારે અહીંયાથી બોન્ડ બ્રેક થશે એટલે કાર્બનની કેટલી વેલેન્સી ખાલી થશે એક વેલેન્સી ખાલી થશે ક્યાં અહીંયા અહીંયા નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થશે અને આ કોણ જોડાઈ જશે હાઇડ્રોજન જોડાય છે અને આખી પોલીપેપ્ટાઇડ ચેઇન કેવી થઈ જશે અહીંયાથી રિમૂવ થઈ જશે ક્યાંથી રિમૂવ થઈ જશે અહીંયાથી બોન્ડ બ્રેક થશે આખી ચેઇન કેવી થઈ જશે રિમૂવ થઈ જશે જુઓ આ ચેઇન જે છે આખી કેવી થઈ ગઈ રિમૂવ એક એમિનો એસિડ જે છે કોની સાથે જોડાઈ જશે તો કે ફિનાઇલ આઇસોથાયોસાયનાઇડ સાથે જોડાય અને કેવું સંયોજન બનાવશે તો અહીંયા તમને નીચે આપેલું છે થાયેઝોલ વ્યુત્પન્ન કઈ રીતે બનશે જુઓ તો કે સી સિક્સ એચ ફાઈવ એનએચ સી ડબલ બોન્ડ ઓ C6H5NH ડબલ બોન્ડ CS ત્યાં સિંગલ બોન્ડ થઈ જશે એક બોન્ડ કેવો થઈ ગયો બ્રેક થઈ ગયો એટલે NH સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ S સિંગલ બોન્ડ NH બોન્ડ CH R1 પછી પાછો બોન્ડ બ્રેક થઈ જશે અને C ડબલ બોન્ડ O એટલે C ડબલ બોન્ડ O છે એમાં કાર્બનની કેટલી વેલેન્સી ખાલી થઈ અહીંયાથી જળ વિભાજન થયું એટલે કાર્બનની એક વેલેન્સી કેવી થઈ ગઈ ખાલી થઈ ગઈ એ શું કરશે તો કે આ સલ્ફર અને કાર્બન વચ્ચેનો બોન્ડ કેવો થઈ જશે બ્રેક થઈ જશે એક બોન્ડ બ્રેક થશે અહીંયા કાર્બનની એક વેલેન્સી અહીંયા સલ્ફરની એક વેલેન્સી એટલે એના દ્વારા શું કરી લેશે જોડાઈ જશે બરાબર એટલે શેની રચના કરશે જુઓ સી સિંગલ બોન્ડ એસ અહીંયાથી એક બોન્ડ કેવો થઈ ગયો બ્રેક થઈ ગયો તમારે ક્યાં જોવાનું છે અહીંયા આની અંદર જુઓ ચક્રિય સંયોજન તમને મળશે કઈ રીતે તો કે કાર્બનની એક વેલેન્સી ખાલી થઈને ત્યાં કોણ જોડાઈ ગયું સલ્ફર જોડાઈ ગયો બંને વચ્ચે ડબલ બોન્ડ હતા એક બોન્ડ કેવો થઈ ગયો બ્રેક થઈ ગયો એટલે બંને વચ્ચે કેવો બોન્ડ બની ગયો સિંગલ બોન્ડ એની સાથે કોણ જોડાઈ ગયું સી ડબલ બોન્ડ ઓ ક્યાંથી જોડાઈ ગયું તો કે અહીંયા જ્યારે તમે જળ વિભાજન કર્યું અહીંયા હાઇડ્રોજન જોડાઈ ગયો અહીંયા એક કાર્બનની એક વેલેન્સી કેવી થઈ ખાલી થઈ એ કોના દ્વારા સલ્ફર દ્વારા જોડાઈ ગયું સલ્ફર દ્વારા જોડાઈ ગયું હવે કાર્બન સાથે સીએચ સીએચ આર વન એની સાથે શું છે આર વન જોડાયેલું છે પછી આર વન અને કાર્બન સાથે એન અને એચ અને એ પાછો નાઇટ્રોજન કોની સાથે જોડાયેલો છે જુઓ અહીંયા અહીંયા અહીંયાથી બોન્ડ બ્રેક થયો બંને વચ્ચે સિંગલ બોન્ડ થઈ ગયો સલ્ફરની એક વેલેન્સી ખાલી થઈ અહીંયા કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ બંને વચ્ચે બોન્ડ બની ગયો કાર્બન સાથે સી ડબલ બોન્ડ ઓ સીએચ આર વન અહીંયાથી સીએચ આર વન એ જોડાઈ ગયું સીએચ સાથે કોણ જોડાયેલું છે એન એની પાસેથી હાઇડ્રોજન જે છે એ રિમૂવ થઈ ગયો હાઇડ્રોજન રિમૂવ થયો એટલે નાઇટ્રોજનની એક વેલેન્સી કેવી થઈ ખાલી થઈ અહીંયા કાર્બનની ઓલરેડી એક વેલેન્સી કેવી હતી ખાલી હતી ક્યારે તો કે જ્યારે પાઇ બોન્ડ છે બ્રેક થયો ત્યારે કાર્બનની વેલેન્સી ખાલી થઈ એક સલ્ફરની સલ્ફરની વેલેન્સી ખાલી થઈ એણે કાર્બન સાથે બોન્ડ બનાવી લીધો આ કાર્બનની વેલેન્સી ખાલી થઈ એણે નાઇટ્રોજન સાથે બોન્ડ બનાવી લીધો અને તમને ચક્રીય રિંગ મળી એટલે એનું નામ થશે થાયેઝોલોન વ્યુત્પન્ન શું નામ થશે થાયેઝોલોન વ્યુત્પન્ન એ જે તમને સંયોજન મળ્યું એનું તમારે બેરિયમ હાઇડ્રોક્સાઇડ વડે જળ વિભાજન કરવાનું છે શેના દ્વારા બેરિયમ હાઇડ્રોક્સાઇડ દ્વારા બેરિયમ હાઇડ્રોક્સાઇડ દ્વારા જળ વિભાજન કરશો એટલે શું થશે તો કે અહીંયાથી હાઇડ્રોજન શું થઈ જશે રિમૂવ થઈ જશે આ હાઇડ્રોજન જે છે એ શું થઈ જશે રિમૂવ થઈ જશે ક્યાં રિમૂવ થઈ જશે તો કે આ બોન્ડ બ્રેક થશે એ બોન્ડ બ્રેક થાય એટલે નાઇટ્રોજનની કેટલી વેલેન્સી ખાલી થાય બે વેલેન્સી ખાલી થાય ડબલ બોન્ડ છે ડબલ બોન્ડ બ્રેક થઈ જાય
नाइट्रोजन की केटली वेलेंसी खाली थाय तो के बे वेलेंसी खाली थाय बे वेलेंसी खाली थाय अहींया बे एच टू जोड़ाई जाए क्यांथी जोड़ाशे तो के ज्यारे तमे बेरियम हाइड्रोक्साइड द्वारा जल विभाजन करशो एटले पाणीनो एक अणु एच प्लस अने ओ एच माइनस आ एक एच जे छे ए नाइट्रोजन साथे जोड़ाई जशे अने एक अहींयाथी नाइट्रोजन हाइड्रोजन रिमूव थई अने नाइट्रोजन साथे जोड़ाई जशे एटले अहींया शुं बनावशे एन एच टू અહીંયા શેની રચના થઈ જશે એન એચ ટુ. હવે જ્યારે તમે જળ વિભાજન કરશો એટલે અહીંયાથી બોન્ડ જે છે કાર્બન અને સલ્ફર વચ્ચેનો બોન્ડ કેવો થઈ જશે બ્રેક થઈ જશે. ત્યાંથી બોન્ડ બ્રેક થશે એટલે સલ્ફરની એક વેલેન્સી ખાલી થશે. અહીંયા સીઓ ગ્રુપ છે ત્યાં શું થઈ જશે સી ઓ ઓ એચ એક ઓ એચ ગ્રુપ ત્યાં જોડાઈ જશે એક હાઇડ્રોજન ક્યાં તો કે નાઇટ્રોજન પાસે જોડાઈ જશે. જળ વિભાજન કરશો એટલે એચ અને ઓ એચ આખો અંદર શું થઈ જશે પાણીનું અણુ ઉમેરાઈ જશે બરાબર. એટલે એટલે બેરિયમ હાઇડ્રોક્સાઇડ વડે તમે જળ વિભાજન કરશો એટલે શું થશે તો કે એક એન એચ સી એચ આર વન સી ઓ એચ એટલે કે એક એમિનો એસિડ શું થઈ જશે રિમૂવ થઈ જશે અને સાથે તમને ફિનાઇલ આઇસોથાયોસાયનેટ કેવું થશે ફરી વખત મળી જશે. તો આ હતી તમારી ઇડમાન પદ્ધતિ. ઇડમાન પદ્ધતિની અંદર ફિનાઇલ આઇસોથાયોસાયનેટનો આપણે ઉપયોગ કર્યો અને પોલીપેપ્ટાઇડ ચેઇનમાંથી એક એમિનો એસિડ જળ વિભાજન દ્વારા શું કર્યું તો કે રિમૂવ કર્યું. આ જે તમને એમિનો એસિડ મળ્યું એ એમિનો એસિડનું તમારે પેપર ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા જો તમે એ એમિનો એસિડ કયો છે એ નક્કી કરી શકો બરાબર. અને પ્રક્રિયાને અંતે તમને ફિનાઇલ આઇસોથાયોસાયનેટ જે છે એ તમને પાછું મળ્યું. એના પછી છે ક્લર્ક અને ફુહન મેથડ બરાબર. તો પહેલી બે રિએક્શન તમે જોઈ એમાં આપણે શું કરતા હતા તો કે પેપ્ટાઇડ ચેઇન જે છે એનો એન ટર્મિનલ જે છે ત્યાંથી આપણે પેપ્ટાઇડ બોન્ડને બ્રેક કરતા હતા. હવે ક્લર્ક અને કુહન મેથડ જે છે એમાં તમારે શું થશે તો કે પેપ્ટાઇડ ચેઇન જે છે એનો સી ટર્મિનલ એટલે કે જ્યાં સીઓ એચ ગ્રુપ આવેલો છે એ સી ટર્મિનલ સાઇડથી શું થશે તો કે સી ટર્મિનલ સાઇડથી આવેલો પેપ્ટાઇડ બોન્ડ જે છે એ કેવો થઈ જશે બ્રેક થશે. અને પેપ્ટાઇડ બોન્ડ બ્રેક થઈ અને એક એક એમિનો એસિડ ત્યાંથી કેવા થતા જશે છૂટા પડતા જશે. પણ કયા ટર્મિનલ સાઇડથી સી ટર્મિનલ સાઇડથી એટલે કે ક્લર્ક અને કુહન મેથડ જે છે એ મેથડ કેવી છે તો કે COOH સમૂહ સાઇડ બાજુથી એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ. આના પહેલાં આપણે જે જોઈ માઇકલ સેન્જર અને ઇડમાન પદ્ધતિ એ કેવી હતી તો કે એન એચ ટુ છેડા આગળથી એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ. તો આપણે જોઈએ ક્લર્ક અને કુહન મેથડ શું કહે છે તો કે બેન્ઝાઇલ ક્લોરાઇડ બેન્ઝાઇલ ક્લોરાઇડની જ્યારે તમે પોલીપેપ્ટાઇડ ચેઇન એટલે કે પેપ્ટાઇડ ચેઇન સાથે પ્રક્રિયા કરશો એટલે અહીંયાથી ક્લોરિન અહીંયાથી હાઇડ્રોજન HCl કેવું થઈ જશે રિમૂવ થઈ જશે. HCl રિમૂવ થઈ જશે અને અહીંયા જે કાર્બનની વેલેન્સી ખાલી થશે અહીંયા નાઇટ્રોજનની વેલેન્સી ખાલી થશે એ બંને વચ્ચે કેવો બોન્ડ બની જશે સિંગલ બોન્ડ બની જશે બરાબર. અને શેની રચના કરશે તો કે મધ્યવર્તી સંયોજનની. આ મધ્યવર્તી સંયોજન ઈ મધ્યવર્તી સંયોજન જે તમને મળશે એની તમારે એમોનિયમ આઇસોથાયોસાયનાઇડ સાથે રિએક્શન કરવાની છે. શેની સાથે એમોનિયમ આઇસોથાયોસાયનાઇડ. ઓલી રિએક્શન આની પહેલાંની ઇડમાન પદ્ધતિ હતી એની અંદર આપણે શું લીધું હતું તો કે એની અંદર ફિનાઇલ આઇસોથાયોસાયનાઇડ લીધું હતું. ફિનાઇલ શા માટે તો કે એમાં સી સિક્સ એચ ફાઇવ એટલે કે એક બેન્ઝિન રિંગ આવેલી હોવાથી આપણે એને શું કીધું હતું તો કે ફિનાઇલ આઇસોથાયોસાયનાઇડ કીધું હતું. આની અંદર આપણે શું લેવાનું છે તો કે એમોનિયમ આઇસોથાયોસાયનાઇડ. એમોનિયમ આઇસોથાયોસાયનાઇડ સાથે જ્યારે તમે રિએક્શન કરશો એટલે જ્યાં શું આવેલું હશે તો કે COOH ગ્રુપ સી ટર્મિનલ જે છે એની સાથે રિએક્શન થશે એનો જે COOH ગ્રુપ છે એમાંથી બોન્ડ બ્રેક થશે. આ ઓએચ જે છે એમોનિયા સાથે પ્રક્રિયા કરી એનએચ ફોર ઓએચ બનાવશે એટલે એનએચ ફોર ઓએચ રિમૂવ થઈ જશે પ્રક્રિયા દરમિયાન. આ કાર્બનની એક વેલેન્સી ખાલી થશે. અહીંયા નાઇટ્રોજનની કેટલી વેલેન્સી ખાલી થશે એક વેલેન્સી અને બંને જોડાય અને શેની રચના કરશે સીઓ એનએચ બોન્ડની રચના કરશે. ક્યાં આ
एनएच सी ओ बराबर अहींथी नाइट्रोजन अहींथी कार्बन सी ओ अने एन एच हवे शू थशे तो के आज एन अने सी डबल बॉन्ड जे छे एन डबल बॉन्ड सी एमांथी एक बॉन्ड पाइप बॉन्ड हशे एन डबल बॉन्ड सी एमांथी पाइप बॉन्ड ब्रेक थशे एटले नाइट्रोजन नी एक वेलेंसी खाली थशे एक वेलेंसी कोनी खाली थशे कार्बन नी खाली थशे हवे कार्बन नी वेलेंसी जे खाली थशे एमां एनएच मानो हाइड्रोजन एक हाइड्रोजन जे छे ए हाइड्रोजन रिमूव थशे हाइड्रोजन अहीं आवी जशे ये हाइड्रोजन अहीं आवी जशे बराबर अने नाइट्रोजन नी आ जे वेलेंसी खाली थशे ए जे कार्बन नी वेलेंसी खाली छे एनी साथे जोड़ाई जशे अने चक्रीय रचना बनावशे अहीं छे एवी बराबर जुओ चक्रीय रचना कई रीते आखू बराबर चक्रीय रचना बनावशे हवे जे तमने ए संयोजन मळ्युं एनुं तमारे NaOH वडे जल विभाजन करवानुं छे हवे ज्यारे तमे NaOH वडे जल विभाजन करशो एटले शुं थशे अहींयाथी बॉन्ड ब्रेक थई जशे अहींयाथी बॉन्ड ब्रेक थशे एटले अहींया OH अने अहींया एच પાણીનો અણુ આખો શું થઈ જશે ઉમેરાઈ જશે અહીંયાથી બોન્ડ બ્રેક થશે એટલે આખું તમને ચક્રીય સંયોજન મળશે બરાબર ઈ જે ચક્રીય સંયોજન આ પોલીપેપ્ટાઇડ ચેઇન આખી રિમૂવ થઈ ગઈ એક એમિનો એસિડ જો એક એમિનો એસિડ દૂર થઈ ગયું અને પોલીપેપ્ટાઇડ ચેઇન આખી રિમૂવ થઈ ગઈ ઈ પોલીપેપ્ટાઇડ ચેઇનની ફરી વખત તમે એમોનિયમ આઇસોથાયોસાયનેટ સાથે રિએક્શન કરો તો ફરી વખત એક એમિનો એસિડ તમને છૂટો પડશે આ જે સંયોજન મળ્યું એનું ફરીવાર તમે એમોનિયમ આઇસોથાયોસાયનેટ સાથે રિએક્શન કરશો તો પાછો એક પેપ્ટાઇડ બોન્ડ બનશે પેપ્ટાઇડ બોન્ડ બ્રેક થશે અને બીજો એમિનો એસિડ મળશે એવી રીતે એક પછી એક એમિનો એસિડ કેવા થતા જશે છૂટા પડતા જશે હવે જે આ તમને ચક્રીય સંયોજન મળ્યું એ ચક્રીય સંયોજનનું તમારે શું કરવાનું છે તો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ વડે જળ વિભાજન બેરિયમ હાઇડ્રોક્સાઇડ દ્વારા જળ વિભાજન કરશો એટલે શું થશે તો કે એક એમિનો એસિડ બરાબર જે અહીંયા બતાવેલું છે એનએચ સી એચ સી ઓ એચ બરાબર એટલે એક એમિનો એસિડ છૂટો પડશે અને પ્રક્રિયા દરમિયાન તમને ફરી વખત શું બની જશે હાઇડ્રોજન આઇસોથાયોસાયનેટ જે છે એમોનિયમ આઇસોથાયોસાયનેટ લીધું હતું પણ આપણને પ્રક્રિયાના અંતે શું મળશે હાઇડ્રોજન આઇસોથાયોસાયનેટ તમને મળી જશે જળ વિભાજન કઈ રીતે થશે તો કે જળ વિભાજન કરશો એટલે અહીંયાથી આ સી ડબલ બોન્ડ ઓ સી અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો બોન્ડ કેવો થઈ જશે બ્રેક થઈ જશે અને અહીંયાથી કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો બોન્ડ બ્રેક થઈ જશે એ બંને વચ્ચે કેવો બોન્ડ બની જશે ડબલ બોન્ડ કાર્બન અને નાઇટ્રોજન એક એક વેલેન્સી ખાલી થશે એની સાથે ડબલ બોન્ડ બની જશે અને આ આખું એનએચ ટુ સીએચ આર થ્રી સીઓ એટલે એક એમિનો એસિડ અહીંયા હાઇડ્રોજન જળ વિભાજન કરવાથી અહીંયા ઓએચ અહીંયા હાઇડ્રોજન અહીંયા ઓએચ આખું જોડાઈ જશે અને શેની રચના કરશે તો કે એમિનો એસિડની રચના કરશે જોઈ લો એક વખત રિએક્શન ક્લર્ક અને કુહન મેથડ ક્લર્ક અને કુહન મેથડ જે છે એ COOH છેડા બાજુથી એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ છે ક્લર્ક અને કુહન નામના બે વૈજ્ઞાનિકો છે એક નથી બરાબર બંને વૈજ્ઞાનિકોએ સાથે મળી અને બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરાવી પોલીપેપ્ટાઇડ ચેઇનની અને એ જે તમને મધ્યવર્તી સંયોજન મળ્યું એનું એમોનિયમ આઇસોથાયોસાયનેટ સાથે જ્યારે રિએક્શન કરી અને જે સંયોજન મળ્યું એનું તમે NaOH અને બેરિયમ હાઇડ્રોક્સાઇડ વડે જળ વિભાજન કરો એટલે તમને એક એક એમિનો એસિડ કેવો થતો જાય છૂટો પડતો જાય અને એ જે એમિનો એસિડ છૂટો પડતો જાય એ એમિનો એસિડનું જ્યારે તમે પેપર ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા તમે શું જાણી શકો તો કે એમિનો એસિડનો પ્રકાર જાણી શકો કે કયા પ્રકારનો એમિનો એસિડ છે બરાબર તો આ હતી ક્લર્ક અને કુહન મેથડ એના પછી આપણે જોઈએ રિડક્શન મેથડ તો રિડક્શન મેથડ શું કહે છે એ આપણે જોઈએ બરાબર
चौथी छे रिडक्शन पद्धति। एटले आम तमे गणो तो बीजी COOH छेड़ा बाजू थी एमिनो एसिड नो क्रम नक्की करवानी बीजी पद्धति, पहली क्लर्क अने कुहन मेथड अने बीजी रिडक्शन पद्धति। अने आम तमे जुओ के पॉलीपेप्टाइड नी अंदर एमिनो एसिड नो क्रम नक्की करवानी पद्धति रिडक्शन पद्धति चौथी, बराबर। तो आ पद्धति में पॉलीपेप्टाइड ना प्रथम एमिनो एसिड ना COOH समूह नु रिडक्शन करवामां आवे छे, जेथी COOH समूह आल्कोहोल स्वरूप में रूपांतर थाय छे। हवे ओली पद्धति में आपणे केम कोई भी पदार्थ लई अने NH2 अथवा तो COOH छेड़ा आगळथी जल विभाजन करता था, आनी अंदर एवुं करवानुं नथी। रिडक्शन पद्धति छे એટલે જ્યારે તમે રિડક્શન કરશો ત્યારે જેનો COOH છેડો હશે એ શેમાં રૂપાંતર પામશે? આલ્કોહોલમાં। હવે જે આલ્કોહોલમાં રૂપાંતર પામશે એ છેડાનું તમારે શું કરવાનું છે? એનું જળ વિભાજન કરશો। જળ વિભાજન કરશો એટલે એક એમિનો એસિડ કેવો થઈ જશે? છૂટો પડી જશે, બરાબર। જોઈએ આપણે કઈ રીતે રિએક્શન શું કહે છે, તો કહે કે આ પદ્ધતિમાં પોલીપેપ્ટાઇડના પ્રથમ એમિનો એસિડનો COOH સમૂહ છે ત્યાંથી રિડક્શન કરવામાં આવે છે, એટલે COOH સમૂહનું આલ્કોહોલમાં રૂપાંતર થાય છે। ત્યારબાદ તેનું જળ વિભાજન કરવાથી એમિનો એસિડનો પ્રથમ આલ્કોહોલ પોલીપેપ્ટાઇડથી છૂટો પડે છે, જેનો પેપર ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા પ્રકાર જાણી શકાય છે, બરાબર। તો તમે જુઓ આ પોલીપેપ્ટાઇડ ચેઇન છે, એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જ્યારે તમે રિડક્શન કરશો, રિડક્શન પદ્ધતિ છે એટલે આપણે આમાં શું કરશું? રિડક્શન એટલે જેનું સી ટર્મિનલ જે છે એટલે કે કાર્બનનો છેડો જે છે ત્યાં શું થશે? તો કે ત્યાં સી ડબલ બોન્ડ ઓ હશે એ કેવો થઈ જશે? બ્રેક થઈ જશે। કઈ રીતે? જુઓ તો કે સી ડબલ બોન્ડ ઓ અને OH આવી રીતે હશે, તો આ બોન્ડ કેવો થઈ જશે? બંને બ્રેક થઈ જશે, બંને બોન્ડ બ્રેક થશે એટલે ત્યાં શું જોડાઈ જશે? H2 જોડાઈ જશે। આ ઓક્સિજન જે છે બે હાઇડ્રોજન લઈને H2O સ્વરૂપે દૂર થઈ જશે, બરાબર। અને અહીંયા શેની રચના કરશે? CH2OH ની રચના કરશે। હવે જે તમને સંયોજન મળ્યું એનું તમારે આગળ શું કરવાનું છે? જળ વિભાજન। જળ વિભાજન કરશો એટલે પાછો પેપ્ટાઇડ બોન્ડ કેવો થઈ જશે? બ્રેક। પેપ્ટાઇડ બોન્ડ બ્રેક થશે એટલે અહીંયા OH અને અહીંયા H, એટલે આ જે આખું તમને સંયોજન બનશે એ કેવું? તો કે એમિનો એસિડનો આલ્કોહોલ, પ્રાઇમરી આલ્કોહોલ મળશે, અને એનું તમે પેપર ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા શું નક્કી કરી શકશો? પ્રકાર નક્કી કરી શકશો। અને આ જે પોલીપેપ્ટાઇડ ચેઇન જે છે એનું ફરી વખત લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરશો એટલે પાછો એક COOH ગ્રુપ CH2OHમાં કન્વર્ટ થશે, અને પાછો એક અહીંયાથી એમિનો એસિડ જળ વિભાજન કરશો એટલે બીજો એમિનો એસિડ રિમૂવ થશે, ત્રીજો એમિનો એસિડ રિમૂવ થશે। આમ એક પછી એક એમિનો એસિડ જે છે પોલીપેપ્ટાઇડ ચેઇનની અંદર એક પછી એક એમિનો એસિડ શું કરી શકશું? આપણે રિમૂવ કરી શકશું, અને એ જે પ્રાઇમરી આલ્કોહોલ સ્વરૂપે એમિનો એસિડ મળશે એનું આપણે પેપર ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા શું નક્કી કરી શકીએ? પ્રકાર નક્કી કરી શકીએ કે એ એમિનો એસિડ જે છે એ કયા પ્રકારનો છે, બરાબર। એટલે કે ગ્લાઇસિન છે, એલેનાઇન છે, વેલિન છે, શું છે કે ફિનાઇલ એલેનાઇન છે એ આપણે નક્કી કરી શકીએ। એટલે આપણે અહીંયા પહેલાં એમિનો એસિડમાં અહીંયા શું બતાવીએ છીએ? R1 R2, એટલે કે ત્યાં કંઈ પણ જોડાઈ શકે। R1 એટલે કે કંઈ પણ હોય, મિથાઇલ હોય, ઇથાઇલ હોય, પ્રોપાઇલ હોય, બ્યુટાઇલ હોય, ફિનાઇલ રિંગ હોય, કંઈ પણ, એટલે જુદા જુદા પ્રકારના એમિનો એસિડ જે છે એ તમને મળશે શેના દ્વારા? તો કે રિડક્શન પદ્ધતિ દ્વારા। તો રિડક્શન પદ્ધતિ એકદમ ઇઝી છે, અને આ ચારે ચાર પદ્ધતિ આપણે જે જોઈ એમાં રિડક્શન પદ્ધતિ એકવાર જોઈ લો, પછી ફરી વખત આપણે એક વખત જોઈ લઈએ। બરાબર, પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ ચાર જે હતી એમાં બે કેવી હતી? NH2 છેડા આગળથી એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની એટલે કે N ટર્મિનલ, અને બે હતી એ કેવી હતી? સી ટર્મિનલ રિએક્શન હતી, બરાબર। એમાં આપણે ફર્સ્ટ જોઈ માઇકલ સેન્જરની અંદર બધી રિએક્શનનો એક જ એઇમ છે કે શું કરવાનું છે? પેપ્ટાઇડ બોન્ડને બ્રેક કરવાનો છે, અને એક પછી એક એમિનો એસિડને છૂટા પાડી, અને એમિનો એસિડ કયા પ્રકારનો છે એ આપણે નક્કી કરવાનું છે, એટલે કે કેટલા એમિનો એસિડ આવેલા છે એમ ક્રમ નક્કી કરવાનો
बराबर। तो आनी अंदर एना माटे शेनो उपयोग कर्यो, वन फ्लोरो टू फोर डायनाइट्रोबेन्झीनो, अने रिएक्शन करी अने एनी साथे जोड़ाई गयु, जल विभाजन कर्यु अने छेले तमने शुं मळ्यु, तो के एक एमिनो एसिड मळ्यु। एना पछी आपणे जो ईडमान पद्धति, एनी अंदर फिनाइल आइसोथायोसाइनेटनो उपयोग कर्यो अने एन टर्मिनल साइडथी एक पछी एक एमिनो एसिड आपणने मळता गया, अने प्रक्रियाना अंते फिनाइल आइसोथायोसाइनेट अमने पाछुं मळ्यु। एना पछी जो क्लर्क अने कोहन मेथड, एनी अंदर आपणे बेन्झाइल क्लोराइडनो उपयोग कर्यो अने पछी एमोनियम आइसोथायोसाइनेटनो उपयोग कर्यो, अने केवी रिएक्शन छे, सी टर्मिनल रिएक्शन छे। एना पछी आपणे जो रिडक्शन मेथड, तो रिडक्शन मेथड एकदम ईजी छे, लिथियम एल्युमिनियम हाइड्राइड वडे रिडक्शन करी अने एनुं जल विभाजन करो एटले तमने पेप्टाइड बॉन्ड ब्रेक थई जाय अने एमिनो एसिड मळे। तो आ हती पॉलीपेप्टाइड मां एमिनो एसिडनो क्रम नक्की करवानी पद्धति। बराबर, तो आपणे आनी पहेलाना लेक्चरमां पॉलीपेप्टाइड बनाव्यो हतो अने ई पॉलीपेप्टाइड चेन जे बनावी एमां आजे शुं कर्युं, जल विभाजन करी अने एक एक एमिनो एसिड छूटा पाड्या। एटले आपणे एवुं कही शकीए के एमिनो एसिड जोड़ाय अने पॉलीपेप्टाइड बनावे छे, अने पॉलीपेप्टाइड जे छे एमांथी शुं बने छे, प्रोटीन बने छे। बराबर, एटले प्रोटीन अने पॉलीपेप्टाइड वच्चेनो आपणे तफावत पण जोयो, प्रोटीन शुं छे जोयुं अने पॉलीपेप्टाइड शुं छे आपणे पहेला लेक्चरमां જોઈ ગયા। બરાબર, તો પોલીપેપ્ટાઇડ શું છે, પ્રોટીન શું છે, બંને વચ્ચે શું તફાવત છે, અને પોલીપેપ્ટાઇડ કઈ રીતે બને એમિનો એસિડમાંથી, અને પોલીપેપ્ટાઇડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ એટલે કે એનું જળ વિભાજન થઈ અને એમિનો એસિડ કઈ રીતે મળે એ આપણે આ યુનિટની અંદર જોયું। બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળીશું, ત્યાં સુધી રીડિંગ કરો, થેન્ક યુ।